हेलो फूडीज, तदेवियानीस किचन में तमारू स्वागत छे। आज आपणे बनावीशुं बटेटानो नवो नास्तो। बहारनुं खावानुं घरना लोकोने मन थतुं होय तो घरे ज डोमिनोज स्टाइल तो बटेटाना एकदम सरल रीते टाकोस घरे ज बनावी शको छो। तो चालो आपणे एकदम टेस्टी डोमिनोज स्टाइल बटेटाना टाकोस बनावानुं शुरू करीए। तेनी माटे सौ प्रथम एक कूकर लईशुं अने तेमां बटेटाने कापीने आ रीते पीसीस करी उमेरीशुं। आ रीते बटेटा कापीने बाफवाथी बटेटा फटाफट बफाई जाय छे। अहीं हूँ एक किलो बटेटा बाफी रही छूँ। हवे बधा ज बटेटाना पीसीस थई जाय एटले तेमां मीठू उमेरीशुं अने बे ग्लास जेटलू पाणी नाखी कूकरनुं ढाँकण बंध करी 3-4 विसल करी बटेटा बाफी लेवाना छे। हवे बटेटा बफाई त्यां सुधीमां आपणे मकाईना दाणाने एक लોયામાં ઉમેરીશું અને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી અને અડધી ચમચી મીઠું ઉમેરીશું અને દાણાને બાફવા માટે ગેસ ઉપર 10-12 મિનિટ ચડવા દઈશું અને આ રીતે દાણા બફાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને હવે આપણે ટાકોસમાં લગાવવાની ગ્રીન ચટણી બનાવી લઈએ। તેની માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 10-12 મીડિયમ તીખા મરચાં ઉમેરીશું અને તેમાં થોડા ફુદીનાના પાન ઉમેરીશું અને સાફ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને સાથે છીણેલું ટોપરું ઉમેરીશું અને એક લીંબુનો રસ ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરી અને એક ચમચી ખાંડ ઉમેરી થોડું પાણી નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મૂધ પીસી લઈએ। તો રેડી છે આપણી ટાકોસમાં લગાવવાની ગ્રીન ચટણી। આ ચટણી એવરગ્રીન ચટણી છે, તેને તમે સેન્ડવિચ, ઢોસા, ટાકોસ, ફ્રેન્કી વગેરેમાં યુઝ કરી શકો છો। હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે તો કૂકરનું ઢાંકણ ખોલી બટેટાની છાલ કાઢી લઈએ અને આ રીતે બધા જ બટેટાની છાલ કાઢી લેવાની છે અને બટેટાને આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાના છે। તમે બટેટાને મેશ કરી લો તો પણ ચાલે, પરંતુ ખમણેલા બટેટામાં ગઠ્ઠા નથી રહેતા। આ રીતે બધા જ બટેટાને ખમણી લેવાના છે અને હવે ટાકોસ બનાવવા માટે મારી પાસે એક નંગ ઝીણું કાપેલું કેપ્સિકમ, એક નંગ બાફેલી મકાઈના દાણા, 2 નંગ લીંબુનો રસ, કાપેલી કોબી અને 3-4 નંગ ડુંગળીની આ રીતે સ્લાઇસ કરીને મેં લીધી છે। હવે એક નોનસ્ટિક પેન લઈશું અને તેમાં 2-3 પાવડા તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને કાપેલી ડુંગળીને તેલમાં સાતળવાની છે। થોડી ડુંગળી સતળાઈ જાય એટલે કાપેલી કોબી ઉમેરીશું અને તેને પણ 1-1 મિનિટ સાતળી તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને કાપેલા કેપ્સિકમ ઉમેરી દઈશું અને મિક્સ કરી સાતળી લઈશું અને તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરીશું અને મિક્સ કરી અને 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી મરી પાવડર ઉમેરીશું। અહીં મેં વ્હાઇટ મરી પાવડર ઉમેર્યો છે, તમે બ્લેક પણ ઉમેરી શકો છો અને સાથે લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી 1-2 મિનિટ ચડવા દઈ તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરી દઈશું અને ફરી મિક્સ કરી લઈશું અને હવે તેમાં બાફેલા છીણેલા બટેટા ઉમેરી દઈશું અને સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે। તો આપણું ટાકોસ બનાવવા માટેનું સ્ટફિંગ રેડી છે। હવે આપણે રોટી બનાવવા માટે લોટ બાંધી લઈએ। તો તેની માટે અહીં મેં 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને સાથે 250 ગ્રામ મેંદો લીધો છે અને હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1-1.5 પાવડું મોયણ ઉમેરીશું અને તેલને અને મીઠાને સરસ રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે અને પાણી નાખતા જ લોટ બાંધી લેવાનો છે। રોટલીના લોટથી થોડો કડક એવો લોટ બાંધવાનો છે અને હવે લોટને 10-15 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું અને 15 મિનિટ પછી લોટમાં થોડું તેલ ઉમેરી કુણવી લઈએ અને તે લોટમાંથી થોડો લોટ લઈ લુવો બનાવી આ રીતે લોટમાં ડીપ કરી પાટલી ઉપર મૂકી ગોળ પતલી રોટલી વણી લેવાની છે।
અને લોઢીને ગરમ કરી તેમાં રોટલી મૂકીશું અને રોટલી એક સાઈડ થોડી ચડી જાય એટલે સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ ફેરવી અને આ રીતે રોટલીને બંને સાઈડ કાચી પાકી શેકી લેવાની અને એક ડીશમાં લઈ લેવાની અને હવે તે રોટલી ઉપર ટોમેટો કેચઅપ સરસ રીતે આખી રોટલી પર લગાવી દેવાનો અને સાથે બનાવેલી ગ્રીન ચટણી પણ લગાવી દેવાની અને હવે આ રીતે અડધી રોટલી ઉપર બનાવેલો મસાલો પાથરી દેવાનો અને તેની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને હવે રોટીને હાફ ફોલ્ડ કરી લઈશું આ જ રીતે બધી જ રોટલી સ્ટફિંગ ભરીને તૈયાર કરી લેવાની છે તમે આ ટાકોસને ચીઝવાળા પણ બનાવી શકો છો તો તેની માટે રોટી લેવાની ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી લગાવવાની અને બનાવેલો મસાલો ઉમેરીશું અને તેની ઉપર ચીઝ સ્પ્રિંકલ કરવાનું અને ફોલ્ડ કરી દેવાની હવે તળવા માટે એક નોનસ્ટિક તવો લઈશું અને તેમાં થોડું તેલ ઉમેરીશું અને એક ટાકોસને તળવા માટે લોઢી પર મૂકીશું અને તાવીથાની મદદથી બંને સાઈડ ફેરવતા જઈ ટાકોસને ફ્રાય કરી લેવાનો છે આ રીતે ક્રિસ્પી ટાકોસ બનીને તૈયાર થાય છે તો આ જ રીતે બાકીના ટાકોસ બનાવીને તૈયાર કરી લઈશું તો રેડી છે આપણા એકદમ સરસ ક્રિસ્પી ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ આલુ ટાકોસ ખરેખર ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે આ ટાકોસ તો તમે પણ એકવાર ઘરે જરૂર બનાવજો આવા ટાકોસ તમે વધેલી રોટલીના પણ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટાકોસની રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ